નમસ્તે જોઈન મિત્રો હવે પરીક્ષાનો માહોલ છે એ શરૂ થઈ ગયો છે તો એની સાથે મિત્રો કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ એના માટેની બે છે અનએકેડેમી પર સ્ટાર્ટ થવા જોઈ રહી છે તમે આ પરીક્ષાની તૈયારી કરતા હોય તો અનએકેડેમી પર આ બેચને જોઈન કરી શકો છો અને આપણો કોડ ફેક્ટ ટેન એફએ ટેન યુઝ કરીને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો એવી જ રીતે મિત્રો ટેટ ટાટ અને ક્લાસ થ્રી એક્ઝામ માટેની તૈયારી પણ તમે કરી શકો છો ટેટ ટાટ માટેની બેચ છે બે ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ છે અને ક્લાસ થ્રી માટેની બેચ છે ચાર ઓગસ્ટથી સ્ટાર્ટ કરવામાં આવી છે મિત્રો કોઈ પણ પરીક્ષાની તૈયારી છે તમે અનએકેડેમી ઉપર કરી શકો છો તમે જોઈ શકો છો આમાંથી કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરતા હોય તો અનકેડેમી ઉપર તમે એકદમ સસ્તા રેટે એકદમ ઓછા ભાવે પરીક્ષાની તૈયારી ઘરે બેઠા સારી રીતે કરી શકો છો મિત્રો ફ્રી ટેસ્ટ અને સ્કોલરશિપ ટેસ્ટ જેનું આયોજન થઈ રહ્યું છે આસિસ્ટન્ટ જેએમડીસી સહાયકનું જે પેપર છે મિત્રો એના માટે બસો માર્કની જે ફ્રી ટેસ્ટ છે તમે સાત ઓગસ્ટ સવારે દસ વાગ્યા થી બાર વાગ્યા સુધીમાં આપી શકો છો જીપીએસસી માટે ઇન્ટિગ્રેટેડ સ્કોલરશિપ ટેસ્ટ છે મિત્રોનું આયોજન આઠ ઓગસ્ટ સવારે દસ વાગ્યાથી લઈને સાડા અગિયાર વાગ્યા સુધીમાં આયોજન કરેલ છે મિત્રો તમારું રેન્ક આવે છે તો અહીંયા ઇનામ પણ તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે તો મિત્રો તમે એસટીઆઈ ની એક્ઝામ માટેની ફૂલ લેન્થ મોક ટેસ્ટ જે આપી શકો છો સાથે આસિસ્ટન્ટ જેમડીસી સહાયકની જે ટેસ્ટ છે મિત્રો એ પણ તમે ફૂલ લેન્થ ટેસ્ટ છે ફ્રીમાં આપી શકો છો આપણો કોડ ફેક્ટ ટેન યુઝ કરીને તમારે અનલોક કરવાની રહેશે મિત્રો ટૂંક સમયની અંદર જે કોર્સના ભાવ છે એની અંદર વધારો થવા જઈ રહ્યો છે અત્યારે તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા અને કોર્સને જોઈન કરવા માંગતો હોય તો અત્યારે કરી શકો છો એકદમ ઓછા ભાવથી તમે તૈયારી કરી શકો છો ફેક્ટ ટેન કોડનો યુઝ કરીને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો મિત્રો એક મહિના ત્રણ મહિના છ મહિના બાર મહિના કે ચોવીસ મહિનાનો કોઈપણ કોર્સ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો પણ અત્યારે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે એટલા માટે તમે કોઈપણ બાર મહિનાનો કોર્સ સબસ્ક્રાઈબ કરો છો તો બે મહિનાનો કોર્સ છે તમને એક્સ્ટ્રા ફ્રી આપવામાં આવે છે મિત્રો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંદર ખૂબ જ સારી નોટિફિકેશન આવી છે જે પણ મિત્રો દસ પાસ છે અને બાર પાસ છે એના માટે અલગ અલગ જગ્યાઓ છે એક્ઝામની મિત્રો વાત કરીએ તો એકદમ મીડિયમ લેવલની એક્ઝામ હશે દસમાના અને જે બારમાનું જે લેવલ હોય છે મિત્રો એ પ્રકારની જે એક્ઝામ છે એ લેવલની હોય છે તો મિત્રો જે પણ દસ પાસ અને બાર પાસ મિત્રો છે ચોક્કસ અહીંયા એ લોકોએ ફોર્મ છે ભરી દેવું બરાબર છે વિડીયોની અંદર મિત્રો આપણે માહિતી લઈશું ઘણી બધી પોસ્ટ આપી છે જેની અંદર દસમાની પોસ્ટ ને બારમાની પોસ્ટ છે અલગ અલગ છે આવી ભરતી મિત્રો આપણે વાત કરીએ તો કોમ્પિટિશન છે બીજી ભરતીઓ કરતાં થોડીક ઓછું હોય છે એનું કારણ છે કે ઓછા લોકો છે અહીંયા એપ્લાય કરતા હોય છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ એટલે આ ભરતીને લગતી કોઈ પણ ક્વેરી છે તમારા મનમાં ના રહે મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર મોટી ટેકનિકલ પ્રોબ્લમ આવી હતી જેના કારણે નવા વોટ્સએપ ગ્રુપ છે એની અંદર લોકોને જોડવા છે એ પોસિબલ નહોતા બનતા હવે વોટ્સએપ ગ્રુપ છે મિત્રો એ જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ ગઈ છે અને ફરીવાર આપણે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર તમે જે પણ મિત્રો જોઈન થવા માંગતો હોય અત્યારે સ્ક્રીન પર જે નંબર જોવો છો મિત્રો એ નંબર ઉપર વોટ્સએપની અંદર જોઈન લખીને મેસેજ કરશો તો દરેક ભરતીની માહિતી છે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર મેળવી શકો છો મિત્રો આજ સુધી જે પણ રિક્વેસ્ટ આવી હતી ઘણા બધા મિત્રોની પેન્ડિંગ રિક્વેસ્ટ છે એને એડ નથી કરી શકવાનું રીઝન છે કે પ્રોબ્લમ આવતી હતી હવે એ પ્રોબ્લમ મિત્રો સોલ્વ થઈ ગઈ છે એટલા માટે જે પણ મિત્રોએ રિક્વેસ્ટ સેન્ડ કરી છે અને હજી સુધી જોઈન નથી કર્યા તો મિત્રો એ લોકો ફરીવાર રિક્વેસ્ટ સેન્ડ કરીને જોઈન થઈ શકે છે મિત્રો નોટિફિકેશનની અંદર ઘણી બધી જગ્યાઓ અલગ અલગ રીતે આપેલ છે નોટિફિકેશન તમે એકવાર ડાઉનલોડ કરશો મિત્રો એટલે એની અંદર ટેબલ વન અને ટેબલ ટુ એ રીતે આપેલ છે હવે ટેબલ વનની અંદર મિત્રો ઘણી બધી પોસ્ટ છે એ લાઇનમાં આપેલી છે એની અંદર ડિટેલમાં માહિતી આપી છે અને ટેબલ ટુ છે મિત્રો એ રીતે જે સેમ પોસ્ટ હોય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એટલે કે અલગ અલગ બ્રાન્ચની અંદર જે પણ પોસ્ટ હોય છે મિત્રો તો એના માટે ટેબલ વન છે અને ટેબલ ટુ છે બરાબર બંને માટે તમે અલગ અલગ એપ્લાય કરી શકો છો કે એક બ્રાન્ચ ઓફિસ હોય છે બીજી જગ્યા હોય છે અને બીજી હોય છે એ કંઈક અલગ જગ્યા હોય છે તો આ રીતે બે અલગ અલગ ટેબલ આપેલ છે મિત્રો જેની અંદર જે બંને બ્રાન્ચની અંદર જગ્યાઓ છે એ પોસ્ટની માહિતી આપી છે મિત્રો પોસ્ટ ઘણી બધી આપી છે અને બ્રાન્ચ વન અને બ્રાન્ચ ટુ જે અલગ અલગ છે એના માટેની આપેલ છે તો જેટલું પોસિબલ હતું મિત્રો એટલી હું તમને અત્યારે ટ્રાય કરું છું કે દરેક જે પોસ્ટ છે એની માહિતી સ્ક્રીનશોટ લઈને તમને અત્યારે દર્શાવી રહ્યો છું વધારે માહિતી છે સારી રીતે તમે નોટિફિકેશનની અંદરથી લઈ શકો છો આ જે નોટિફિકેશન છે મિત્રો તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર હું તમને પીડીએફ પ્રોવાઇડ કરી દઈશ ત્યાંથી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને વધારે સારી માહિતી લઈ શકો છો મિત્રો ટેલિગ્રામમાં તમે નોલેજ ફેક્ટરી નામ સર્ચ કરશો એટલે આપણી ચેનલ આવશે અને તમે જોઈન કરી શકો છો ત્યાં હું તમને આ પીડીએફ છે અવેલેબલ કરાવી આપીશ મિત્રો આગળ જોયું એ રીતે ઘણી બધી પોસ્ટ આપી છે અહીંયા જે પણ પોસ્ટ છે મોસ્ટ ઓફ બધી બાર પાસ અને દસ પાસ ઉપરની છે મિત્રો પોસ્ટ ઘણી બધી છે એટલે આપણે ડિટેલમાં માહિતી લઈશું તો વિડીયો વધારે લાંબો અને કંટાળાજનક થઈ જશે એટલા માટે તમે ટેલિગ્રામમાંથી આ પીડીએફ ડાઉનલોડ કરીને વધારે માહિતી લઈ શકો છો જે પણ પોસ્ટ છે મિત્રો એની અંદર દસ પાસ અથવા તો બાર પાસ છે એ લાયકાત માંગેલ છે મિત્રો એ જે દસ પાસ માટેની પોસ્ટ આપી છે એ દરેક પોસ્ટ માટે આપણે પગાર જોઈએ તો ઓવરઓલ અઢાર હજાર રૂપિયા છે એ દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ છે જ્યારે બાર પાસ માટેની જે પોસ્ટ છે મિત્રો એની અંદર ક્લર્કથી લઈને સ્ટેનોગ્રાફરથી લઈને અલગ અલગ જે ડ્રાફ્ટ્સમેન છે એવી પણ પોસ્ટ આપેલ છે મિત્રો તો એ પોસ્ટવાઈઝ પગાર ધોરણ છે એ ઓગણીસ હજાર નવસો અને એનાથી વધારે એ રીતે આપેલ છે ઉંમરની મિત્રો આપણે વાત કરીએ તો અમુક પોસ્ટ આપી છે જેના માટે અઢારથી પચીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને અમુક જે પોસ્ટ એના માટે અઢારથી સત્યાવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ છે એપ્લાય કરી શકે છે હા મિત્રો અહીંયા એસસી એસટીને જે ઓબીસીના કેન્ડિડેટ હોય છે એમની નિયમ મુજબ પાંચ વર્ષ અને ત્રણ વર્ષની ઉંમરની અંદર છૂટછાટ જે આપવામાં આવે છે તો મિત્રો અહીંયા જે દસ પાસ માટેની જે પોસ્ટ છે જનરલી એના માટે અઢારથી પચીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને જે બાર પાસ ઉપરની જે પણ પોસ્ટ છે એના માટે અઢારથી સત્યાવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા ફી તમારે કઈ રીતે પે કરવાની છે ને એપ્લાય કઈ રીતે કરવાનું છે હવે મેં તમને આગળ કહ્યું એ રીતે કે અહીંયા બે ટેબલ આપેલા છે ટેબલ વન અને ટેબલ ટુ એ જે ટેબલ વન છે એની પોસ્ટ છે એની ઓફિસ છે એ અલગ હોય છે અને ટેબલ ટુની અંદર જે પોસ્ટ આપી છે એ બ્રાન્ચ પણ અલગ છે બરાબર છે તો મિત્રો અહીંયા તમારે જે ફીનું પેમેન્ટ કરવાનું છે એ પચાસ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે કાઢવાનો છે હવે ટેબલ વન માટે તમારે જે ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢવાનો છે એ જે અત્યારે હાઇલાઇટ કરેલો પાર્ટ છે એના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે પચાસ રૂપિયાનો તમારે છે એ કઢાવવાનો રહેશે અથવા તો પોસ્ટલ ઓર્ડર આઈપીઓ બરાબર છે અને જે ટેબલ ટુ છે મિત્રો એના માટે જે નીચેનું અત્યારે હાઇલાઇટ કરેલો પાર્ટ છે મિત્રો આ એડ્રેસ ઉપર આ સોરી આ જે નામ છે એના ફેવરનો તમારે જે પચાસ રૂપિયાનો આઈપીઓ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ કઢાવવાનો રહેશે મિત્રો નોટિફિકેશનની પીડીએફ આપની ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરશો એની અંદર સારી રીતે આ બધી માહિતી છે સમજાવેલી છે હવે એપ્લિકેશનનું ફોર્મ છે મિત્રો તમારે ઓફલાઇન ભરવાનું છે તો કેવું ફોર્મેટ હોવું જોઈએ એની તમામ માહિતી છે નોટિફિકેશનની અંદર આપેલ છે કે તમારું જે ફોર્મેટ છે કેવું હોવું જોઈએ અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને જે પણ ડિટેલ છે માંગેલી છે એ તમારે ભરવાની રહેશે બીજા જે સર્ટિફિકેટ છે મિત્રો એ કેવા હોવા જોઈએ એનું ફોર્મેટ પણ અહીંયા જે નોટિફિકેશન છે એની અંદર આપેલ છે હવે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો કઈ રીતે ભરવું એ બધી માહિતી છે તમને નોટિફિકેશનમાંથી મળી જશે હવે તમારે જે એપ્લિકેશન સેન્ડ કરવાની છે કયા એડ્રેસ ઉપર કરવાની છે તો એ જે હાઇલાઇટ કરેલો પાર્ટ છે મિત્રો એની અંદર વિગતવાર જણાવેલ છે કે ટેબલ વનની જે પોસ્ટ છે ટેબલ વનની પોસ્ટ માટે તમે એપ્લાય કરતા હોય તો ઉપરનું એડ્રેસ છે ત્યાં અને જે ટેબલ ટુની પોસ્ટ છે એમાંથી કોઈપણ પોસ્ટ માટે તમે એપ્લાય કરતા હોય તો જે ટેબલ ટુ માટેનું જે નીચેનું એડ્રેસ છે ત્યાં બરાબર છે તો તમે એક વસ્તુ ધ્યાન રાખવી મિત્રો કે તમે ટેબલ વનની કોઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો તો ઉપરનું એડ્રેસ છે અને ટેબલ ટુની કોઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો તો નીચેનું એડ્રેસ છે આપેલ છે અને એકવાર મિત્રો તમે આ નોટિફિકેશન સારી રીતે રીડ કરશો વાંચશો એટલે તમને આ બધી માહિતી છે એકદમ આસાનીથી સમજાઈ જશે એક્ઝામ પેટરની મિત્રો વાત કરીએ તો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર છે બે કલાકનો સમય હોય છે અને ક્વેશ્ચન પેપર છે અહીંયા એકસો પચાસ માર્ક્સનું છે એ લેવામાં આવશે બરાબર છે એની અંદર રિઝનિંગ હોય છે મેથ્સ હોય છે ઇંગ્લિશ હોય છે અને જનરલ અવેરનેસ હોય છે ડરવાની જરૂર નથી મિત્રો અહીંયા જે એક્ઝામનું લેવલ છે એકદમ મીડિયમ હશે દસમા અને બારમાના લેવલનું જે એક્ઝામ હશે એનું પેપર છે એ કાઢવામાં આવતું હોય છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો જે નોટિફિકેશનની અંદર સિલેબસ જણાવેલ છે સિલેબસ ડિટેલમાં મિત્રો અહીંયા નોટિફિકેશનની અંદર જણાવેલ છે કે કયા ટોપિકની અંદરથી કયા કયા ચેપ્ટર છે પૂછવામાં આવશે બરાબર છે એની અંદર પણ એનું એવું જણાવેલ છે કે દસમા અને બારમાના જે સ્ટાન્ડર્ડના લેવલનું હોય છે મિત્રો એવા ક્વેશ્ચન છે આ ટોપિકની અંદરથી પૂછવામાં આવતા હોય છે મિત્રો ફોર્મ ભરવા માટેની મોસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન હતી મેં તમને વિડીયોની અંદર આપી છે હવે જે પણ મિત્રો અહીંયા ઇન્ટરેસ્ટેડ હોયને ફોર્મ ભરવા માંગતા હોય તો નોટિફિકેશન છે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરીને સારી રીતે વાંચવું સમજવું એના પછી એપ્લાય કરું